મિત્રો, ગઈકાલનો એક વિડીયો આપણે અપલોડ કર્યો હતો, આઈ થિંક કે તમે જોયો જ હશે, હું એવું માનું છું જોયો છે ને. હજી સુધી એ વિડીયો નથી જોયો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમની લિંક આપેલી છે, ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી નહીં મળી જશે, અને આપણી પ્લેલિસ્ટમાં જશો તો ત્યાંથી નહીં મળી જશે. ઘણી બધી જગ્યાએ આપણી આ વિડીયો છે અવેલેબલ છે. શું કામ હું તમને પહેલાં એ વિડીયો જોવાનું કહીશ, કારણ કે ગઈકાલે મેં એવા 50 વાક્યો તમને આપ્યા હતા, બરાબર છે, અને એમાં ઘણા બધા લોકોના મેસેજ આવ્યા કે સર આવો ને આવો વિડીયો હજી પણ એકાદો બનાવો, જેથી આવા કહેવાય ને કે ભાઈ ઇમ્પોર્ટન્ટ જે કંઈ પણ વાક્યો છે એ અમારા જીવનમાં ઉપયોગી એવા વાક્યો છે. કારણ કે ગયા લેક્ચરમાં બધા લોકોને બહુ મજા આવી, અને શું કામ મજા આવવાનું કારણ એક જ કે એવા વાક્યો હતા કે જેના કારણે એ લોકોને ઘણો બધો ફેર પડ્યો હતો અને ફાયદો પણ થયો હતો. તો હજી સુધી તમે એ ફાયદો નથી લીધો તો પહેલાં એ લેક્ચર જોઈ લેજો, અને આ લેક્ચર જોઈને પછી એ લેક્ચર જોવા જશો તો કંઈ ફેર નહીં પડે, બરાબર છે. આજે પણ હું એવા તમને 50 વાક્યો આપવાનો છું કે જે વાક્યો રોજબરોજ બોલાતા હોય એવા વાક્યો છે કે જે તમારી જિંદગીમાં તો કામ આવશે જ પણ તમારા અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ પણ લઈને બતાવશે. ઓકે, તો આજે આમ તો જોઈએ આનો પાર્ટ ટુ જ છે. કાલનો ટોપિક આવો જ હતો ને ભાઈ, આ 50 વાક્યો છે અંગ્રેજી બોલવામાં ધરખમ ફેરફાર લાવશે. ગયા લેક્ચરમાં તમે બધાને ફેર આવ્યો જ હશે, જેટલા લોકોએ જોયો છે, કેટલા લોકોએ જોયો મને આમાં કોમેન્ટમાં જણાવો તો કે આટલા લોકોએ જોયો છે. ઓકે, વિડીયોની શરૂઆત કરું એની પહેલાં વિડીયોને લાઈક કરી દો. આપણી ચેનલમાં હરતા ફરતા નવા આવ્યા હોય તો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, જેથી આવા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચતા રહે. અને હજી સુધી તમે આપણા સ્પોકનની આખી સિરીઝ નથી જોઈ તો આપણી પ્લેલિસ્ટમાં સ્પોકન ઇંગ્લિશમાં છે જ, ત્યાંથી બધા વિડીયો જોવો, જેથી કરી અને તમને તમારા અંગ્રેજીમાં ધરખમ ફેરફાર આવશે એ હું તમને ગેરંટી આપું છું. અને એના કરતાંય વધારે તમારે ધરખમ ફેરફાર લેવો હોય તો એ છે તમને આ કોર્સ અપાવશે, બેનિફિટ્સ ઓફ અવર કોર્સ. આ કોર્સ સ્પોકન ઇંગ્લિશ માટેનો છે, જેમાં કદાચ તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, કદાચ આરટીએસની તૈયારી કરો છો, તો એનું બેઝિક બધું આમાં આવી જશે. તમને ગ્રામરના બધા ટોપિક તમને અહીંયા અવેલેબલ મળશે. આ લેક્ચર તમને એટલો ઇમ્પોર્ટન્ટ થશે, એવી જ રીતે આ કોર્સ પણ તમારી જિંદગીમાં ઘણો બધો ફેરફાર લાવશે. ફક્ત 999 રૂપિયા છે. કોર્સની ખાસિયતો અહીંયા આપેલી છે, દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર આવશે, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં ત્યાં અપલોડ કરી દેવામાં આવ્યા છે, બધું મટીરિયલ તમને પીડીએફ ફોર્મમાં મળી જશે. પણ ફૂદડીવાળો સ્ટાર એટલો કે તમે ડાઉનલોડ નહીં કરી શકો, બરાબર. એક લેક્ચર ફક્ત અંગ્રેજીમાં જ વાતચીત કરવા માટેનો એવો પણ લેક્ચર આવશે, જેથી આપણને અંગ્રેજી નથી બોલતા આવડતું ને, આવો આપણા મગજમાં ક્વેશ્ચન માર્ક હોય છે, એ ક્વેશ્ચન માર્કને દૂર કરીને આપણે ફૂલ સ્ટોપ લગાવી શકીએ, કારણ કે એનું વાતાવરણ આપણને નથી મળતું. એટલા માટે વાતાવરણ હું તમને પૂરું પાડીશ આ એપ્લિકેશન દ્વારા. એપ્લિકેશનનું નામ છે વિજય નાકિયા, ગુરુ ઓફ ગુજ્જુ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. આ નંબર ઉપર મેસેજ કરી અને તમે ફોન કરી અથવા તો મેસેજ કરી તમે માહિતી વધારે મેળવી શકો છો, અને આ નંબરમાંથી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ એડ થઈ શકો છો, જેથી તમને બધી માહિતી, બધા વિડીયોઝ તમને વન બાય વન મળતા રહે. એટલે કોર્સ હજી પરચેસ નથી કર્યો તો પરચેસ કરી લ્યો, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને હવે આપણે શરૂઆત કરીએ. આજનો પ્રથમ વાક્ય છે, જૂઠું બોલશો નહીં. ઘણી વાર કહેતા ખોટું બોલતો નહીં, આપણે દેશી ભાષામાં જ ભણવાનું. ડોન્ટ લાય, લાય એટલે ખોટું બોલો, ડોન્ટ એટલે નહીં, બરાબર, ખોટું બોલશો નહીં. અહીંથી વયા જાઓ, અહીંથી નીકળો ભાઈ, અહીંથી જાઓ તો આપણે આવો પ્રશ્ન, ગેટ લોસ્ટ ફ્રોમ હિયર. ગેટ લોસ્ટ તમે બહુ મૂવીઝમાં પછી તમે સિરિયલ્સમાં આવું આ વાક્ય બહુ સાંભળ્યું, ગેટ લોસ્ટ. એનું હિન્દીમાં શું થાય, દફાવો જાય અહીંયા હશે, નથી કહેતા આ તો ગેટ લોસ્ટનો મિનિંગ એ થશે. ગેટ આઉટ એ આનો સમાનાર્થી શબ્દ છે. તે મારા માટે છે, પ્રશ્ન પૂછ્યો, તે મારા માટે છે, કોઈ વસ્તુ કોઈ લેવી હોય તે મારા માટે છે. ઇઝ ઇટ ફોર મી, ઇઝ ઇટ ફોર મી, ઇટ ઇઝ ફોર મી એમનું આવે, ઇટ ઇઝ ફોર મી એનો મીન્સ આ મારા માટે છે, એ તમે કયો છો, પણ તમારે પૂછવું છે તો ઇઝ ઇટ ફોર મી આવી રીતે પૂછવાનું રહેશે. ગરમ પાણી ન પીવું તો ડોન્ટ ડ્રિંક, એટલે કે પીવું નહીં. હોટ એટલે ગરમ, વોટર એટલે પાણી. એવી જ રીતના આનું સેમ વસ્તુ, ઠંડુ પાણી પીવું નહીં તો ડોન્ટ ડ્રિંક કોલ્ડ વોટર. સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. મને કંટાળો આવે છે ભાઈ, ક્યારેક ક્યારેક બહુ કંટાળો, આ વાક્ય આપણે વારંવાર બોલતા હોઈએ છીએ કે નહીં, બહુ કંટાળો આવે. આઈ એમ ગેટિંગ બોર્ડ, બોર્ડ એટલે કંટાળો આવે, ગેટિંગ એટલે કે આવી રહ્યો છે, મને બહુ જ કંટાળો આવે છે, તો આઈ એમ ગેટિંગ બોર્ડ.
અહીં કોઈ છે, ઘણી વાર કીધું તમે દરવાજો કોઈ છે, તો ઇઝ એનીબડી હિયર, એનીબડી એટલે કોઈ, હિયર એટલે અહીંયા, અહીંયા કોઈ છે, મને ભૂલશો નહીં, ડોન્ટ ફોરગેટ મી, મને ભૂલશો નહીં, હું તમને ક્યારેય મળીશ નહીં, હું તને ક્યારેય મળીશ નહીં, આઈ વિલ નેવર, ભવિષ્યકાળ છે એટલે વિલનો ઉપયોગ કર્યો, આઈ વિલ નેવર મીટ યુ, હું તને ક્યારેય મળીશ નહીં અથવા અમે તમને ક્યારેય મળશું નહીં, ધીરે ધીરે તમે શીખી જશો, કહેતા ને ભાઈ ધીમે ધીમે આવડી જાય, ચિંતા ન કરો, તો ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે, યુ વિલ લર્ન એટલે કે તમે શીખી જશો, એના પછી તેણીને જોશો નહીં, મને કહેતા ને ભાઈ એને જોતો ન તો પાડી દઈશ, ડોન્ટ લુક એટ હર, લુક એટ એટલે કે એની તરફ જોશો નહીં, તેણી તરફ, ભોજન પીરશો, ભાઈ ખાવાનું દો ને, હે તો સર્વ ધ ફૂડ, સર્વ એટલે પીરસવું થાય, અને શું વચાય, સર્વ પીરસવું, ધ ફૂડ એટલે કે પીરસો એમ ફૂડ, તે સ્નાન કરી રહ્યો છે, અત્યારે ભાઈ શિયાળો છે એટલે આ તો બહુ ન આવે આપણે, સી ઇઝ ટેકિંગ અ બાથ, હવે અહીંયા જો તે આપ્યું છે, હવે અહીંયા તે મેં તમને કીધું છે, તેના ગુજરાતી ત્રણ થાય, એક સોરી તેના ગુજરાતી અંગ્રેજી ત્રણ થાય, એક ઇટ, એક હી અને એક શું થશે, શી, હવે મારે તેનું અંગ્રેજી ક્યારે ઇટ કરવું, ક્યારે શી કરવું અને ક્યારે હી કરવું એ તમને ક્યાંથી ખબર પડે, વાક્યના અંદર જાઓ ને ત્યારે, હવે તે સ્નાન કરી રહી છે, જો મનુષ્ય માટે હોય ને તો હી કા શી આવે, અને કોઈ વસ્તુ માટે છે, કોઈ પ્રાણી માટે છે તો ઇટ આવશે, હવે અહીંયા તે સ્નાન કરી રહી છે એટલે મોટા ભાગે તો એ સ્ત્રી માટે વપરાયેલો, રહી છે એટલા માટે આપણે તેનું શી કર્યું, આ એમ વાત તો તે સ્નાન કરી રહ્યો છે તો અહીંયા આપણે શીનું આવે, તો અહીંયા આપણે હી મૂકવું પડે, બરોબર છે, અને કોઈ વાઇન્દ્રો જ્ઞાતો હોય તો તે સ્નાન કરી રહ્યો છે વાઇન્દ્રો, તો પછી એના માટે અહીંયા ઈટ આવે, હો ઇટ ઇઝ ટેકિંગ અ બાથ, બરોબર, ચલો મારા વિશે વિચારશો નહીં, ડોન્ટ થિંક અબાઉટ મી, અબાઉટ એટલે વિશે, મી એટલે મારા, મારે તારી મદદની જરૂર છે, બરોબર છે, મારે જરૂર છે, જરૂર એટલે નીડ, કોને મારે, મારે એટલે આઈ, આઈ નીડ યોર હેલ્પ, યોર હેલ્પ એટલે તમારી, તમારા મદદની મારે જરૂર છે, તેને કહો નહીં, ડોન્ટ ટેલ હિમ, તેને કહેતા નહીં ભાઈ, આપણે કહેતા ને તેને કહો નહીં, ડોન્ટ ટેલ હિમ, તમે સરસ દેખાઓ છો, યુ લુક ગુડ, અથવા તો યુ આર લુકિંગ ગુડ, એમ પણ બોલી શકો છો, ભગવાનનો આભાર, થેન્ક ગોડ, નથી કહેતા થેન્ક ગોડ, ભગવાન તારો આભાર, એમ વરસાદ પડી રહ્યો છે, જ્યારે ત્યારે આવું વાક્ય હોય ત્યારે એમ, ઇટ ઇઝ રેઇનિંગ, અહીંયા ઇટ્સ રેઇનિંગ એમ બોલી શકો, ઇટ ઇઝ રેઇનિંગ પણ બોલી શકો, વરસાદ પડી રહ્યો હતો તો અહીંયા ઇઝની જગ્યાએ શું કરી નાખવાનું, વોઝ, ઇટ વોઝ રેઇનિંગ, વરસાદ પડી રહ્યો હતો, બકવાસ વાતો ન કરો, તો બકવાસ વાતો, ડોન્ટ ટોક નોન સેન્સ, બરોબર છે, નોન સેન્સ એટલે બકવાસ વાતો, કે બકવાસ વાતો ન કરો, ડોન્ટ ટોક નોન સેન્સ, ખૂબ આનંદ થયો, એન્જોયડ અ લોટ, ખૂબ જ આનંદ થયો, એન્જોયડ અ લોટ, શું તમે જાણો છો, ડુ યુ નો, હવે અહીંયા એક ધ્યાન રાખજો, શું તમે જાણો છો એટલે એવું નહીં, બરાબર, વોટ ડુ યુ નો, અને આવું નહીં, જો તમે શું જાણો છો એમ કીધું હોત ને તો આવે, વોટ ડુ યુ નો, પણ અહીંયા તમે કીધું શું તમે જાણો છો, જસ્ટ વાત કરે છે, જસ્ટ પૂછે છે, તો ડુ યુ નો, તમે જાણો છો, મને ડર લાગી રહ્યો છે, આઈ એમ ગેટિંગ સ્કેર્ડ, જો આના જેવું જ હમણે આગળ વહ્યું તો આઈ એમ ગેટિંગ બોર્ડ, આઈ એમ ગેટિંગ સ્કેર્ડ એટલે ડર, સ્કેરવું, સ્કેર્ડ એટલે ડરવું, મને ડર લાગી રહ્યો છે, તેને પરેશાન કરશો નહીં, ડોન્ટ બોધર હિમ, બરોબર, બોધર એટલે શું થાય, પરેશાન કરવું, બરોબર, એક સમયમાં, નથી કહેતા એક સમયમાં હું આમ હતો, ને એક સમયમાં એક ગરીબ બ્રાહ્મણ હતો, ના હોય તો વન્સ અપન અ ટાઈમ, વન્સ અપન અ ટાઈમ અ પુઅર બ્રાહ્મણ ધેર, તો આવી રીતે વાક્ય બનાવો, વન્સ અપન અ ટાઈમિંગ મુંબઈ, એક સમયમાં મુંબઈ આવું હતું, ને આવું બધી વાતો તમે સાંભળી છો ને, આગળ, હું તને નફરત કરું છું, આઈ હેટ યુ, બરોબર છે, હું તને નફરત કરું છું, આઈ હેટ યુ, હા હું આ કરી શકું છું, યસ આઈ કેન ડુ ધીસ, કરી શકું, આપણે એબિલિટી દર્શાવી એટલે કેનનો ઉપયોગ કરીએ છીએ, આઈ કેન ડુ ધીસ, હું આ કરી શકું છું, ના એવું જ, આપણે કહેતા ને ના એવું તો, પણ એના જેવું જ છે, તો નો જસ્ટ લાઈક દેટ, હા એવું જ, એના જેવું જ, આપણે આવી રીતના વાત કરતા હોઈએ, તે કરશો નહીં, ડોન્ટ ડુ ઇટ, એ કરવાનું નથી તમારે, બિલકુલ ચિંતા કરશો નહીં, ડોન્ટ વરી એટ ઓલ, બિલકુલ એટલે એટ ઓલ થશે, વરી એટલે ચિંતા, ડોન્ટ એટલે કરવી નહીં,
ડોન્ટ વરી એટ ઓલ, ચિંતા કરશો નહીં બિલકુલ. અને તમારો ભાઈ, હવે ભાઈ કેમ છે? હાઉ ઇઝ યોર બ્રધર? તમારા ભાઈનો મજામાં જ છે ને? હાઉ ઇઝ યોર બ્રધર? અહીં ધ્યાન કરો, ફોકસ હિયર. ફોકસ હિયર એટલે અહીંયા ધ્યાન કરો. મારે કંઈક કહેવું છે, મારે કંઈક કહેવું છે. આઈ હેવ ટુ સે સમથિંગ, હેવ ટુ સે સમથિંગ. આ વસ્તુ ધ્યાન રાખજો, મારે કંઈક કહેવું છે. કંઈક એટલે સમથિંગ. ચૂપચાપ બહાર જાઓ, ગેટ આઉટ ક્વાઇટલી. બરોબર છે? શું છે? ક્વાઇટલી, ધીમે ધીમે, અવાજ કર્યા વગર નીકળો બહાર. અત્યારે નહીં, હવે પછી. નોટ નાવ બટ લેટર. અત્યારે નહીં પરંતુ પછી. હું તમારા કરતાં ઊંચો છું. આઈ એમ ટોલર ધેન યુ. આ ડિગ્રીનું વાક્ય છે, બરાબર? આઈ એમ ટોલર ધેન યુ. હું, તું શું કરે છે? જો હમણાં ઓલું આગળ આવ્યું હતું, શું વાળું, કે શું તમે જાણો છો? તો આપણે ડુ યુ ન લખ્યું હતું. તું શું કરે છે? તો શું એટલે વોટ? તો વોટ આર યુ ડુઈંગ? તો અહીંયા આવશે વોટ આર યુ ડુઈંગ. આવતીકાલે મને યાદ કરાવો. રિમાઇન્ડ મી ટુમોરો. આવતીકાલે મને યાદ કરાવો. તે ફિલ્મ ડરામણી હતી. તે ફિલ્મ કેવી હતી? ડરામણી હતી. ધેટ મૂવી વોઝ કેરી. ધેટ મૂવી વોઝ કેરી. મને વાંધો નથી. આઈ ડોન્ટ કેર. બરાબર છે? મારો વિશ્વાસ કરો. બિલીવ મી. મારો વિશ્વાસ કરો. બિલીવ મી. મારી વાત સાંભળો. લિસન ટુ મી. કોઈ આપણી વાત સાંભળો, લિસન ટુ મી. મારી વાત સાંભળો પહેલા. તમે શું છુપાવો છો? શું એટલે વોટ? વોટ આર યુ હાઈડિંગ? હાઈડ એટલે સંતાડવું. તમે શું અંતાડો ભાઈ મારાથી? બરોબર છે? મને ખબર નથી. આઈ ડોન્ટ નો. આ બધાને ખબર જ હોય. શું તમે મારા પર વિશ્વાસ કરો છો? ડુ યુ ટ્રસ્ટ ઓન મી? અથવા તો ડુ યુ ટ્રસ્ટ મી? તમે જૂઠું બોલી રહ્યા છો. યુ આર ટેલિંગ અ લાય. તમે જૂઠું બોલી રહ્યા છો. જો અ લાય, એવું લાય એટલે ખોટું બોલવું. સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કોઈ આપણી વાત સમજતો ભાઈ, સમજવાનો પ્રયત્ન કરીને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આવી રીતના એ વાક્ય બોલી શકો. તો મિત્રો, આવા નવા વાક્યોની પ્રેક્ટિસ તમે રોજ કરશો, અને એના કરતાંય ડીપમાં તમારે મારી સાથે લાઈવ પ્રેક્ટિસ કરવી છે, તો એના માટે આ કોર્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. બરોબર છે? 15 મહિનાનો કોર્સ, 999 રૂપિયા ફીસ છે. આ નંબર ઉપરથી તમારે વધારે ઇન્ફોર્મેશન મેળવી લેવાની છે. આ આપણા કોર્સની ખાસિયત છે. દર અઠવાડિયે લાઈવ લેક્ચર, PDF ફોર્મમાં બધું મટીરિયલ. તમે જેવું પેમેન્ટ કરશો એટલે બધા વિડીયો તમારા ફોનમાં, એપ્લિકેશનમાં, આપણી એપ્લિકેશનમાં બધા ક્રમશ આવી જશે. બરોબર છે? અને શબ્દ ભંડોળ વધારવા માટેના વિડીયો પણ આવી જશે, કે સાયલેન્ટ લેટર છે ક્યારે આવે, કયો સ્પેલિંગ કેમ બને, કેમ યાદ રાખવું, એના માટેના બધા. એક લેક્ચર ફક્ત અંગ્રેજીમાં જ વાતચીત, એવા પણ લેક્ચરો એપ્રિલ મહિના પછી આપણે સ્ટાર્ટ થવાના છે, તો એમાં આવી જશે. બરોબર? એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. વિજય નાકીય ગુરુ ઓફ ગુજ્જુ પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો ત્યાંથી પણ મળી જશે. એટલે મિત્રો, હજી સુધી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી, રજિસ્ટ્રેશન કરી. અહીંયા ડેમો લેક્ચર્સ પણ આપેલા છે, એ તમે અચૂક જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો વિડીયો ગમ્યો જશે, ગમ્યો કે નહીં મને જરાક કોમેન્ટમાં જણાવો, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નામનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો, જેથી આપણા વિડીયો તમને સમયસર પહોંચતા રહે. બાજુમાં ઓલી ઘંટડી છે એને ટળિંગ દઈને વગાડી દેજો, જેથી આપણા વિડીયો છે એ તમારા સુધી ઝડપથી પહોંચતા રહે. ઓકે, શેર કરવાનું ભૂલતા નહીં. શેર કરવાથી આપણને પુણ્યનું કામ છે, તો 5 પુણ્ય મળતા હોય તો શું કામ ન કરવું જોઈએ. બરાબર છે? નવા વિડીયોમાં ફરી પાછા મળીશું. તે સુધી બાય બાય, ટાટા.